હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય ચેનલ તો પ્રીવિયસલી આપણે જે વિડીયો કમ્પ્લીટ કર્યો તેની અંદર આપણે ચાર સૂત્ર અને એ પ્રમાણેના નાના નાના દાખલાને આપણે કમ્પ્લીટ કરી રહ્યા હતા હવે આજના આ વિડીયોની અંદર આપણે આગળના સૂત્રો વિશે વિચારશું ને જે આગળના સૂત્ર જે છે તે ઘણા ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામમાં તેમાંથી એકાદ ક્વેશ્ચન તો આવે જ છે ઓકે તો આગળના સૂત્ર છે તે આપણે આપણે આજે કમ્પલીટ કરીશું ટોટલ ચાર સૂત્ર કાલે કર્યા હતા નેક્સ્ટ અને આજના વિડીયોની અંદર આપણે આગળના ચાર સૂત્ર કમ્પ્લીટ કરીશું ટોટલ અને એના એક્ઝામ્પલ સાથે ઓકે ચલો તો સ્ટાર્ટ કરીએ આજનો પાંચમું સૂત્ર એટલે આપણું એમ પાંચમું સૂત્ર શું કરવાનું છે તો આમાં તમને આ રીતના આપશે એની એક્સ ગાત અને તમને શું કરવાનું છે સંકલન કરવાનું છે તો એની એક્સ ગાતનું સંકલન કરવાનું હોય તો એનું જવાબ શું આવશે એનો આન્સર શું લખશો તો એની એક્સ ગાત જ લખવાનું કંઈ બીજું નથી લખવાનું બસ ખાલી ભાગ્યા લોગ

આના પરથી આપણે અલગ અલગ એક્ઝામ્પલ થોડા જોઈ લઈએ તો આપણે પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ એક્ઝામ્પલની વાત કરીએ તો પહેલું એક્ઝામ્પલ શું તો ફોર એક્ઝામ્પલ જો તમને છે ને આમાં આ રીતના આપશે આ એ છે ને એના જગ્યા પર કઈ અમાઉન્ટ આપશે એટલે કે એમ આપશે પાંચની એક્સ ઘાત ટી એક્સ તમારે એનો આન્સર શોધવાનું છે કે તમને કહે છે કે લોક શું કરવાનું છે પાંચ કરવાનું છે લોક શું કરવાનું પાંચ લોક પાંચ લખવાનું બસ બીજું કઈ સિમ્પલ છે અને પ્લસ શું કરવાનું સી અને અહીંયા શું આવશે બરાબર આ ઈ તો ખાલી લોગનો બેઝ છે ને એ ઈ આવશે એટલે આપણે ઈ લખીએ છીએ બરાબર બાકી એમ એનું કઈ એટલું મેઇન મહત્વ નથી બસ ખાલી આ તમે યાદ રાખજો સૂત્ર બીજું બીજામાં તમને એમ કહેશે કે ચલો અહીંયા પાંચના જગ્યાએ ચાલો દસ ની એક્સ ગાત આવી આનું સંકલન કરો એમ કે તો સંકલન શું આવશે અહીંયા દસ ની એક્સ ગાત છે તો તમારે એને ડિવાઈડ કરવાનું છે લોગ દસ થઈ જશે અને અહીંયા ઈ આવશે પતિ પ્લસ સી એક એક્ઝામ્પલ આપી દઉં માનો આઠ ની એક્સ ગાત કહી દીધી તો કઈ વાંધોની આઠ ની એક્સ ના આઠ ની ઘાત જ રહેશે લોગ આઠ થઈ જશે ઈયા આવી ગયા પ્લસ હજુ એક એક્ઝામ્પલ આપી દઉં માનો સો ની એક્સ ઘાત આપી દીધી બરાબર તો સો ની એક્સ ગાત ના છેદ માં લોગ સો ઈ કઈ ફરક પડતો નથી જો પડે છે કઈ ફરક બધું સરખું જ છે ને ખાલી સંખ્યા જ બદલાય છે ને શું શું ફરક પડે છે આવડવું જોઈએ સૌથી સિમ્પલ છે આઠે આઠ સૂત્ર સિમ્પલ છે બસ ખાલી થોડા થોડા અલગ અલગ દિવસે આપણે મણી લઈએ એટલે આવડીએ બરાબર ચાલ હવે આગળ વધીએ પાછા તો આ થઈ ગયું એક સૂત્ર હજુ આજનું આપણું ઓકે હવે વધીએ છઠ્ઠા નંબરના સૂત્ર એની એક્સ ગાત હવે તમે કીશો આ તો આવી ગયો બરાબર ઉપર પણ આમાં એક્સ ગાતની સાથે સાથે છે ને અહીંયા કંઈ બીજું આવશે એટલે અહીંયા કઈ ને કઈ એમ અને

બરાબર એટલે તમને ત્યાં કોઈ સંખ્યા આપશે મતલબમાં તો એ ધ્યાન રાખજો આન્સર શું આવશે આ તો સવાલ થઈ ગયો તો આન્સરમાં શું આવશે તો જો તમે જયારે ઉપર એની એક્સ ગાત હતી ને એની એક્સ ગાત હતી તો આપણે એક કામ કરતા હતા તો એની એક્સ ગાત તો લખતા જ હતા બરાબર તેમ આમાં જે છે એ તો પહેલા લખી જ દેવાનું એમાં તો કઈ શરમ લગાવવાની નથી બરાબર અહીંયા લોગ એ આવશે આટલું તો તમે કરતા જ હતા ને શું પ્રોબ્લેમ છે આટલું તો આપણે કરવાનું જ છે એક વસ્તુ અહીંયા એક્સ્ટ્રા આવ્યું ખબર શું આવ્યું મેં તમને કાલે જ કીધેલું કે એક્સની સાથે જો કોઈ સંખ્યા હોય ને તો એ સંખ્યા તમારે અહીંયા નીચે મૂકવી પડશે બરાબર એક્સની સાથે કોઈ સંખ્યા હશે તો એ સંખ્યાને તમારે અહીંયા નીચે મૂકવી પડશે એક્સની સાથે જે પણ વસ્તુ ગુણાકારમાં થશે તેને આપણે નીચે છેદમાં મૂકવું પડશે કાલે પણ આપણે એવું કરેલું બરાબર હવે અહીંયા આગળ વધીએ આગળ આપણે એક એક્ઝામ્પલ એના જોઈએ ચાલો એને એક એક્ઝામ્પલ જોઈએ જેમ કે એનું એક એક્ઝામ્પલ લઈએ તો એ પાંચની 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 ટોન એક્સ વત્તા બે ઘાત છે હવે કહે છે કે આનું સંકલન કરીને બતાવો તો આપણે કઈ જ નથી કરવાનું પહેલા તો જે છે તેને બેઠું મૂકી દેવાનું અને પછી શું કરવાનું નીચે લોગ પાંચ મૂકી દેવાનું પ્લસ સી બરાબર અને પછી જો ઈચ્છા થાય કે આમાં એક્સની આગળ ત્રણ છે તો અહીંયા પછી ત્રણ બી લખવાનું બસ આ એક નવું છે એક્સની આગળ શું છે અહીંયા ત્રણ છે ને તો બસ આ ત્રણ નીચે આવશે અને એક્સ ની આગળ કઈ નહીં હોય તો પછી કઈ નહીં લખવાનું પણ એક્સની આગળ તોન છે તો ત્રણ લખવાનું બરાબર ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ કયું એક્ઝામ્પલ દસ વધતા ચાર ચલો આવું તો આપણે આમાં શું કરવાનું દસ ની એક્સ ગાત વધતા ચાર તો પહેલા તો આ રાખવાના જ છે અને પછી તમારી આ લોગ ઇની દસ લોગ દસ તો નીચે આવવાના જ છે પ્લસ હવે સવાલ એ છે કે અહીંયા એક્સની આગળ કંઈ છે જ નહીં એક્સની આગળ છે પણ એક છે શું છે એક છે પણ એક લખવાનો કોઈ મતલબ નથી ડિવાઈડમાં એટલે આપણે અહીંયા નથી લખતા એમ તો જોવા જાય તો અહીંયા એક આવે બરાબર એક્સની આગળ એક છે તો અહીંયા એક લખવાનો કોઈ મતલબ નથી એ આપણે લખતા નથી બરાબર એટલે ચાલશે બરાબર પરંતુ જો દાખલાની અંદર સેમ દાખલાની અંદર જો અહીંયા માનો બે આપી દીધા હોય પછી એ બે અહીંયા પણ ને બે અહીંયા પણ આવશે બોલો થઈ ગયું સિમ્પલ છે આવડવું જોઈએ પછી એવું નહીં થાય કે એક્ઝામ આવે ત્યારે પાછું ભૂલી ગયા ચલો હવે એક બીજું એજુ એક્ઝામ્પલ આપી દઈએ હા આ રીતના આપી દઈએ ચલો એક દસ ની પાંચ એક્સ ઘાત છે હવે આમાં દસ ની પાંચ એક્સ ઘાત છે તો દસ ની પાંચ એક્સ ગાત તો રહેવાની જ છે અને લોગ શું રહેવાનું દસ પ્લસ ઓકે અને આ પાંચ છે ને સાથે શું છે પાંચ છે એ પાચની કમ્પ્લીટ એટલે જો આ રીતના તમારે એક્ઝામ્પલ બધા તૈયાર કરવાના અને એક એક્ઝામ્પલ જોવાના અમે તમને એકદમ પરફેક્ટ બનાવીને આપું છું આટલું તો તમારી ચોપડીમાં પણ નથી કે દરેક ક્વેશ્ચનની અંદર તમને એક એક એક્સપ્લેનેશનની સાથે સાથે તમને એક એક્ઝામ્પલ બી આપું છું કે આ દરેક ફોર્મ્યુલાનું એક એક એક્ઝામ્પલ છે એટલે કોઈ બી સિચ્યુએશન આવી જાય દાખલામાં તો તમને નહી સમજ પડતી હોય તો તમે અહીંયાથી તમે એક્ઝામ્પલમાં શું કર્યું છે એ પ્રમાણે જોઈને પણ ત્યાં કરી શકો પાછું ચાલ આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટ છે આપણી પાસે ક્વેશન નંબર પોઈન્ટ નંબર સાત બરાબર સાતમો સાતમું છે એકના છેદમાં એક્સ અને હવે જો છેદમાં એક્સ એટલે એનો મતલબ શું થાય લોગ એક્સ શું થાય લોગ એક્સ અને પછી પ્લસ સી કેમ ખબર એનું કારણ છે તમે ખબર છે લોગ એક્સ હતું ને ત્યારે તમે એનું વિકલન શું કરતા હતા તમે સેમિસ્ટર ની અંદર વિકલન શું કરતા હતા એકના છેદમાં એક્સ કરતા હતા તો સીધી વાત છે હવે એનું સંકલન કરશું તો થવું જોઈએ ને જે એનું વિકલન મતલબ વિકલન અને સંકલન ઉલટું છે ને એકબીજાથી તો આ એ જ થવું જોઈએ ને બરાબર કે નહીં તો આ એ જ વસ્તુ છે કે આપણે જે વિકલનમાં કરતા હતા એ જ વસ્તુ એનું ઉલટું કરવાનું છે સંકલનમાં કમ્પ્લીટ એટલે આ તો ચલો સિમ્પલ થઈ ગયું વિકલન પરથી જ યાદ રહી જાય કે વિકલનનું જે જવાબ આવતો સવાલ આપતા હતા બરાબર એનાથી ઉલટું કામ કરવાનું છે ચલો તો હવે આમાં તો જો એમ તો એક્ઝામ્પલ એટલા કંઈ આવવાના નથી તો હું એક બે એક્ઝામ્પલ આપી દઉં એક્ઝામ્પલમાં આમાં કઈ હશે જ નહીં આમાં એક્ઝામ્પલ એટલે આ પોતે જ આવી જશે કે તમને એક ના છેદમાં એક્સ ડીએક્સ આપે તો તમારે અહીંયા શું લખવાનું છે એક્સ ઓકે પ્લસ સી બસ અંતથી વિશેષ તો કઈ આવે જ નહીં બરાબર અંતથી વિશેષ કઈ નહીં આવશે અને અહીંયા આવશે આઠમો લાસ્ટ આઠમાની અંદર શું આવશે આપણે જે છેદમાં કર્યું ને એ સાથે સાથે એના આગળ પાછળ કઈ એડ લેસ પણ થતું હશે બરાબર એકના છેદમાં એક્સ તો હતું હતું પણ એની સાથે એ અને બી ગુણાકાર મતલબ ગુણાકાર પ્લસ બી કઈ થતું હશે માઇનસ પ્લસ ગુણાકાર જે પણ કઈ હશે તે થતું હશે અને પછી તમને કહેશે કે આનું સંકલન કરો તો આનો આન્સર શું આવશે તો આનો આન્સર જો પહેલા લોગ એ એક્સ પ્લસ બી તો રહેવાનો જ છે શું રહેશે જેમ કે લોગ એકના છેદમાં એક્સ હતા તો ખાલી લોગ એક્સ લખતા હતા તો એકના છેદમાં એ પ્લસ એ એક્સ પ્લસ બી છે તો પછી લોગ એ એક્સ પ્લસ બી થઈ જશે જે છેદમાં હોય ને એની હાથે લોગ લાગી જાય બસ બીજું કઈ એકના છેદમાં એક્સની આજુબાજુ પછી જે હોય તે આવી રીતે એકના છેદમાં એક્સ વાળું સેન્ટેન્સ દેખાય સમીકરણ દેખાય એટલે તમારે એને શું કરવાનું લોગ લગાવી દેવાનું એની આગળ બરાબર અને આપણો એક બેસ્ટ નિયમ છે એક્સ ની સાથે જે હોય ને એને છે ને ઉચકીને નીચે મૂકી દેવાનો નીચે બેસાડી દેવાનો ચાલ ભાઈ તું નીચે બેસી જાય અહીંયા બરાબર પ્લસ સી આટલું યાદ રાખજો એક્સ ની સાથે જે હોય તે જ નીચે જાય બધા ભલ ભલતા મૂકી દેતા બરાબર ચાલો હવે અહીંયા એક એક્ઝામ્પલ બી આના લઈ લઈએ જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે અહીંયા એકના ના છેદમાં ત્રણ એક્સ પ્લસ પાંચ આવી રીતે આપ તો આનો મતલબ શું થાય કે તમારે પહેલા તો લોગ તોનેક્સ પ્લસ પાંચ તો લખવાનું જ છેદ માં શું લખવાનું છે તોન પ્લસ શું આવશે સી બીજું એક્ઝામ્પ જો એક ના છેદ માં ચાર એક્સ દેખાય ખાલી તો બી તમારે શું લખવાનું લોગ ચાર એક્સ લખવાનું ને એક છેદમાં ચાર મૂકી દેવાનું કારણ કે એક્સની સાથે ચાર છે પ્લસ સી જો તમને આ રીતના દેખાય કે પાંચ માઇનસ તો પછી તમારે શું કરવાનું છે લોગમાં માઇનસ તો બોલો આવડશે આઠે આઠ ટોપિક મેં તમને અહીંયા કમ્પ્લીટ કરાવવા આવડવા જોઈએ આઠે આઠ ટોપિક

એ રીતનું છે પછી જો આપણે એના ઘણા બધા એક્ઝામ્પલ જોયેલા કારણ કે એમાં એક્ઝામ્પલ વધારે પહેલું જે મેથડ છે ને ફર્સ્ટ મેથડ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સૌથી વધારે યુઝફુલ એ છે બરાબર પછી અહીંયા મેં તમને બીજી મેથડમાં શું બતાવેલું કે જો તમને ખાલી કોઈ સંખ્યા આપી દે તો એની પછાડી તમારે ખાલી એક્સ જ લગાવવાનું રહે તમને ખાલી જો કોઈ સંખ્યા આપી દે તો તમારે એની પછાડી ખાલી શું લગાવવાનું છે એક્સ જ લગાવવાનું છે જો એમ કે મેં તમને એનું કીધેલું કે એક્સનું તમે જયારે વિકલન કરતા હતા ને સેમિસ્ટર વનમાં ત્યારે તમે એનું વિકલન એક કરતા હતા હવે તમે એનું એક છે એક હોય તો એકનું સંકલન કરશો તો એક્સ થશે બે હોય તો બે નું સંકલન કરશો તો બે એક્સ થશે દસ હોય તો દસનું સંકલન દસ એક્સ થશે એટલે આ વસ્તુ મહત્વની છે ચાલો ત્યારબાદ આપણે અહીંયા ત્રીજો પોઈન્ટ જોયો ત્રીજો પોઈન્ટ સૌથી સિમ્પલ હતો કે ઈ રેસ ટુ એક્સ આપે તો ઈ રેસ ટુ એક્સ નું કોઈ દિવસ કંઈ થાય નહીં એનું સંકલન નહીં થશે તો એનું વિકલન બી તો ક્યાં થતું હતું કે સંકલન થવાનું બરાબર ચાલો પરંતુ આ એક ઇમ્પોર્ટન્ટ છે આમાં કે જો ઈની ગાતમાં તમને એક્સની સાથે કંઈ આપે એની ગાતમાં તમને એક્સની સાથે કઈ આપે તો તમારે એ વસ્તુ છેદમાં પણ પાછું લેવાનું શું છેદમાં લેવાનું તો એક્સની સાથે જે આવશે તે હવે છેદમાં લેતા જવાનું મતલબ અહીંયાથી ખાલી એક રૂલ્સ થઈ ગયો કે એક્સની સાથે જે હોય તે છેદમાં લેવ બરાબર એક્સની સાથે જે હોય તે છેદમાં લઈ લેવાનું બસ સીધું સીધું એક્સ ની સાથે જે હોય તે છેદમાં લેવાનું બરાબર ચલો પછી આગળ વધીએ તો આજે આપણે આ નિયમ ચાલવો કે જેમાં પાંચમા નંબર પર હતું આપણું એની એક્સ ગાત તો આમાં આપણે શું હતું એની એક્સ ગાત અને લોગ એ આ એનો જવાબ આવતો હતો બરાબર સવાલ આપેલો હશે તો આ જવાબ લખવાનો અને જો તમને આ રીતના આપેલું હશે બરાબર છઠ્ઠો પોઈન્ટ જો તમને આ રીતના આપેલો હશે કે એની સાથે સાથે જો તમને એક્સની સાથે કોઈ આપેલું હોય તો આમાં પણ એ જ વસ્તુ છે કે એક્સની સાથે જે હોય તે ભાગાકાર થાય બરાબર જો અહીંયા એમ હતો તો એમનો ભાગાકાર કર્યો આપણે બરાબર હવે આ બધે જ લાગુ પડશે જ્યાં પણ આવશે ત્યાં બરાબર સાથે કઈ હોય તો એને ભાગાકાર કરવાનો આ બધા સૂત્રોની અંદર ચાલો પછી અહીંયા સાતમું સૂત્ર હતું સાતમા સૂત્રની અંદર શું હતું આપણું એ જ વસ્તુ છે કે એકના છેદમાં એક્સ હતું તો એનું સંકલન શું આવશે લોગ એક્સ કારણ કે જો આપણે વિકલનમાં લોગ એક્સ નું વિકલન આપણે એકના છેદમાં એક્સ કરતા હતા તો એકના છેદમાં એક્સ આપશે તો એનું સંકલન પાછું કરશું તો એ જ જવાબ આવવું જોઈએ બરાબર ચાલો અને એક લાસ્ટ સૂત્ર અત્યારે આપણે જોઈ ગયા તે આ હતું એમાં બી આ જ નિયમ થઈ ગયો કે એકના છેદમાં એક્સ તો હતો પણ એની સાથે કોઈ ગુણાકાર અને પ્લસ બી થઈ ગયું તો જે એક્સની સાથે ગુણાકારમાં હોય તે ભાગાકારમાં જાય જવાબની અંદર જવાબની અંદર હે જવાબની અંદર કમ્પ્લીટ તો આ રીતનું તમારી ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો તો તમારા બુક્સમાંથી જે દાખલા છે એ આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ બરાબર જોઈ લો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન કઈ આપણે અત્યારે આ રીતના સ્ટાર્ટ કરીએ છીએ થ્રી નો ચાર ઘસ ચાર એક્સની તો છે માઇનસ પાંચ એક્સ નો સ્કવેર છે અને પ્લસ તોન એક્સ છે બરાબર આ રીતનું કઈ રકમ છે તમારી પાસે અહીંયા બરાબર આ રીતની કઈ રકમ આપેલી છે આગળ પાછળ આ તો નિશાની હશે બરાબર પછાડી ડીએક્સ હશે અને આગળ પાછળ આ હશે હવે તમારે આમાં કરવાનું શું છે તો જો ખાલી એક વખત તમારે આ બધાને આ રીતના લખવાનું છે ત્રણ એક્સ ની ચાર ઘાત અને એની સાથે ડીએક્સ પછી પાછું વત્તા ચાર એક્સ ની ત્રણ ઘાત ડીએક્સ માઇનસ પાંચ એક્સ નો સ્ક્વેર ડીએક્સ પ્લસ ત્રણ એક્સ ડીએક્સ સમજાઈ ગયું હશે શું કરવાનું છે તે શું કરીએ છે બધાને આ એક પછી એક આપણે બધાને લખવાનું છે અને આ બધાની સાથે આ ડીએક્સ અને આ જે ચિહ્ન છે તે આપણે આગળ પાછળ લખતા જવાનું બરાબર આગળ ચિહ્ન આવશે પછાડી ડીએક્સ પાછું વચ્ચે જે ચિહ્ન પ્લસ માઇનસ હોય તો પ્લસ માઇનસ એ રીતનું હવે તમારે આમાં એનો આન્સર લખવાનો છે જે આપણે શીખીને આવ્યા આઠ સૂત્ર પ્રમાણે શીખીને આવ્યા હવે આઠ સૂત્ર પ્રમાણે જે આપણે શીખીને આવ્યા તેમાં આપણે જો ની ઘાત હતી તો આપણે શું કરતા આપણે બધામાં પહેલો જ નિયમ લાગશે ફર્સ્ટ ફોર્મ્યુલા ફર્સ્ટ ફોર્મ્યુલા પ્રમાણે જો ત્રણની ચાર ઘાત હતી તો ચારમાં એક ઉમેરતા હતા અને નીચે ચારમાં બીજો એક ઉમેરી દેતા પતિ ગયું પછી પ્લસ ચાર એક્સની ત્રણ ઘાત છે તો ત્રણમાં એક ઉમેરતા હતા નીચે પાછા ત્રણ પ્લસ એક ઉમેરી દેવાના માઇનસ પાંચની પાંચ ની બે ગાત છે તો એક ઉમેરી દેવાના અને એ જ પાછા બે નીચે મૂકી દેવા અને તોન એક્સ એની એક ગાત છે ને કઈની તો એક ગાત તો છે ને ખાલી એક્સ થોડી દેખાય એક્સની ની ગાત હોય ને તો એક ગાત તો હોય જ એટલે એક પ્લસ એક મૂકવાના અને પછી નીચે બી એક પ્લસ એક મૂકવાના અને પછી છેલ્લે સી કરવાનું બધામાં નહીં સી 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 લખતા રહી બરાબર હા છેક છેલ્લે સી કરી દેવાનું એક જ વખત સી લખવાનું છે હવે આને સોલ્યુશન કરશું તો એક્સની કેટલી ઘાત આવશે પાંચ અહીંયા કેટલી ઘાત આવશે પાંચ ચાર પ્લસ એટલે પાંચ થશે અહીંયા ચાર એક્સની કેટલી ઘાત આવશે તો પ્લસ એક ચાર અહિયાં ત્રણ પ્લસ એક ચાર માઇનસ પાંચ એક્સની ત્રણ ઘાત અહીંયા છેદ બી ત્રણ આવશે પ્લસ ત્રણ એક્સનો સ્ક્વેર તો છેદમાં બી બે આવશે અને પ્લસ સી કમ્પ્લીટ હવે જે કેન્સલ થતું હોય એને કેન્સલ કરવાનું અને નહીં થતું હોય તો વાંધો નહીં બહુ વધારે આપણે કઈમાં જે કેન્સલ થતું હોય એ કરવાનું આ થાય છે ઓકે તો બસ પછી લખવું હોય તો એક વખત ફરીથી પાછું એને લખી દેવાનું કે થોડુંક સારું લાગે બરાબર ચાલો આ થઈ ગયો તમારો ફૂલ એન્ડ ફાઈનલ આન્સર ની કેન્સલ કરશો તો બી કરી દેવાનું બરાબર કેન્સલ જેટલું થતું એટલું કરવાનું આ થઈ ગયો આપણો આન્સર આવડવું જોઈએ સિમ્પલ છે ઓકે ચાલો ચાલો તો આ એક ક્વેશ્ચન આપણો અહીંયા ફિનિશ થઈ ગયો હવે બીજો ક્વેશ્ચન કરી બીજા ક્વેશન ની વાત કરીએ તો બીજા ક્વેશ્ચન ની અંદર તમને આ રીતના કયા આપવામાં આવશે તોન માઇનસ બે એક્સ માઇનસ એક્સની ચાર ગાત આવું કયા આપશે અને અહીંયા ડીએક્સ કરી દીધું તો પહેલા તો તમારે શું કરવાનું તોન ડીએક્સ માઇનસ બે એક્સ ચાર dx આ રીતના પહેલા એને લખી દેવાનું તો ખાલી એક્સ લાગે મેં કીધું ખાલી જો અચળ સંખ્યા હોય ને તો પછાડી એક્સ જ લગાવવાનો ખાલી માઇનસ બે એક્સ એક્સ છે તો કઈ નહીં એક ગાજ છે એક ગાજ છે એટલે એક પ્લસ એક કરવાનું નહીં એક પ્લસ એક કરવાનું માઇનસ